चलो तो बैंकिंग कंपनी ना वार्षिक हिसाब, बैंकिंग कंपनी ना वार्षिक हिसाब, बैंकिंग कंपनी अने सहकारी बैंक बने अलग अलग है बराबर। बैंकिंग कंपनी ना वार्षिक हिसाब नी अंदर तमारे 14 परिशिष्ट जे आपणे नोंध नंबर लगता था कंपनी ना वार्षिक हिसाब नी अंदर 2013 नो नियम मुजब आपणे नोंध नंबर लगता था। आ 1949 ने ના નિયમ મુજબ આપણે એને નોંધ નંબર નહીં પણ એ પરિશિષ્ટ છે, કારણ કે 1949ની અંદર એણે જે એક્ટ નક્કી કર્યું એની અંદર એ લોકોએ પરિશિષ્ટ આપેલા છે, એ પરિશિષ્ટ મુજબ આપણે નંબર આપી અને એ બધી નોંધની જેમ જ આપણે પરિશિષ્ટ આપી અને કરવાનું છે, આપણે આ પત્રક બનાવવાના છે। તો તમારે આની અંદર પાકા સરવૈયાના 11 ટાઇટલ છે, કેટલા ટાઇટલ છે? 11 બરાબર। હવે આની અંદર કઈ રીતે છે તો મૂડી દેવાના 5 ટાઇટલ છે અને મિલકતોના 6 ટાઇટલ છે બરાબર। હવે મૂડી એ તો આપણને ખબર જ છે, ઇક્વિટી શેર મૂડી જે હોય તે અનામત અને ઇક્વિટી શેર મૂડી પર જે પણ મૂડી હોય એ લોકોએ મૂડી બહાર પાડેલી હોય, અનામત અને વધારો, થાપણો, થાપણો એટલે શું કોઈ મને કહેશે? કયા કયા પ્રકારના પૈસા મૂકે? ફિક્સ ડિપોઝિટ એટલે મુદ્દતી થાપણ, પછી આની અંદર બધી જ થાપણો, પબ્લિક જે સેવિંગ એકાઉન્ટ ખોલાવે, કરંટ એકાઉન્ટ ખોલાવે, ફિક્સ ડિપોઝિટ ખાતું ખોલાવે, રિકરિંગ ખાતું ખોલાવે, જે પણ કંઈ ખાતા ખોલાવે એને, અને એ બધું આપણી થાપણમાં આવશે। ત્યાર પછી ઉછીના નાણાં એટલે શું? આ ઉછીના નાણાં એટલે શું? ઉછીના નાણાં એટલે લોન, વેરી ગુડ। એટલે આપણે પણ લોન લઈએ એટલે બેંક તરીકે એક બેંક પણ લોન લઈ છે, ક્યાં ક્યાંથી લોન લઈ છે બેંક? અન્ય બેંક પાસેથી લોન લઈ, વેરી ગુડ। અન્ય બેંક પાસે ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે લોન લઈ, પછી આ બેંક રિઝર્વ બેંક પાસે લોન લઈ, અન્ય બેંક પાસે લોન લઈ અને બીજી કોઈ સંસ્થા પાસેથી પણ લોન લઈ, એ બધું આની અંદર આવશે। અને છેલ્લે અન્ય જવાબદારીઓ અને જોગવાઈ, અન્ય જવાબદારી એટલે જોગવાઈ, એટલે જોગવાઈ એટલે બધી જોગવાઈ આવી જશે આની અંદર, અને જવાબદારી જવાબદારીમાં શું શું આવે? બેંકની પણ પેલી હુંડી હોય, દેવી હુંડી, પછી બેંક પર ચડેલ વ્યાજ હોય, એટલે બેંકે જે આ લોન લીધેલી હોય એ લોન પૂછીને નાણાં લીધા હોય, હે થાપણો હોય, એ બધાનું વ્યાજ ચડેલ હોય એટલે કે ચૂકવવાનું બાકી હોય બરાબર, તે બધું વ્યાજ આની અંદર આવશે। ચૂકવવાની તારીખ આવી ગઈ પણ ચૂકવવાનું બાકી હોય તેમ। ત્યાર પછી આપણે લઈ મિલકત, મિલકત માટે બેંકમાં 6 નંબરમાં આપણે શું આપશું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે સિલક, આ કઈ સિલક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે? વેરી ગુડ। અમુક ટકા જે આપણે ડિપોઝિટ રાખવી પડે, કેશ રિઝર્વ રેશિયો રાખવો પડે, તો એક એક અચ્છા આની અંદર બે છે, રોકડ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે સિલક, આ
આના માટે આપણે ગણતરી કરવી પડે. રોકડ તો આપણી પાસે છે જ, પણ અમુક રિઝર્વ આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રાખવી પડે, એની આપણે ગણતરી કરવી પડે. બરાબર, આપણી જેટલી બચતો થઈ હોય, ડિપોઝિટ હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે, આપણે જે રાખવી પડે, આપણે જે થાપણો લીધેલી હોય એના અમુક ટકા આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રાખવા પડે, તો એની પણ તમને ગણતરી બતાવીશ. બરાબર, ત્યાર પછી અન્ય બેંકો પાસે સિલક અને માંગ પર કે ટૂંકી નોટિસે મળે તેવા નાણાં, હે ને? તમને ખબર છે કોલ મની, નોટિસ મની તમે વાંચેલું હશે ઇકોમાં. કોલ મની શું છે, નોટિસ મની શું છે? એક બેંક અન્ય બેંક પાસેથી જે પૈસા ટૂંકા સમય માટે, બહુ ઓછા સમય માટે લોન લઈ, એને કોલ મની કે નોટિસ મની કહેવાય, હે ને? અને લાંબા ગાળા માટે પૈસા લઈ તો લોન જ કહેવાય એક પ્રકારની. પણ એ રીતે આપણે જેમ બીજી બેંક પાસેથી લોન લીધી તે આપણે ક્યાં લખીએ, ઉછીના નાણામાં. એ રીતે બીજી બેંક આપણી પાસેથી લોન લઈ તેને આપણે ક્યાં લખશું, સાત નંબરમાં. પેલું ચાર નંબરમાં અને આ સાત નંબરમાં. પછી રોકાણો. રોકાણો શું છે? એટલે બધા જ રોકાણો, અન્ય રોકાણો જે બીજી સંસ્થામાં આપણે કરીએ તે બધા જ રોકાણો. બરાબર, પછી ધિરાણ. ધિરાણ શું છે? આપણી મેઇન મિલકત. બરાબર ને, સૌથી મોટી મિલકત બેંક માટે, સૌથી મોટી મિલકત આ જ ગણાય ને. નવ નંબર. ઓકે, તો એની અંદર તો ઘણું બધું આવે, ઘણી બધી પ્રકારની લોન હોય. બરાબર, તો એ બધું આની અંદર નવ નંબરમાં આવશે. ત્યાર પછી એ નવ નંબરની પણ આપણે ગણતરી કરવી પડે, કે આપણને ખબર છે એના માટે આપણે ડિપોઝિટ રાખવી પડે, હે ને? સ્ટાન્ડર્ડ મિલકત હોય તો, બિન સ્ટાન્ડર્ડ હોય તો. બિન સ્ટાન્ડર્ડ હોય એની અંદર પાછી, એટલે કે બિન સ્ટાન્ડર્ડમાં આપણે શું કહીએ આપણે એને, સબ સ્ટાન્ડર્ડ છે, પછી સકમન છે, અને પછી લોસ એટલે કે ગુમાવેલ મિલકત છે. એ બધા પર આપણે જે ટકા શીખી ગયા ને, એ પ્રમાણે આપણે આના પર જોગવાઈ કરવી પડે. એટલે નવ નંબર પણ ખૂબ અગત્યનું છે, છ નંબર અગત્યનું છે, ત્રણ નંબર પણ આપણે અનામત રાખવી પડે તે અગત્યનું છે. ત્યાર પછી કાયમી મિલકતો. કાયમી મિલકતો પણ હોય ને બેંક પાસે, તો ફર્નિચર હોય, મકાન હોય, બીજું શું હોય, નોર્મલ તો આ બે વસ્તુ હોય, ફર્નિચર ને મકાન. સોરી, અવાજ. હા, મોટા ભાગે તો ભાડેના મકાનમાં ચાલતું હોય, પણ કોઈ કોઈ ઘણા બહુ જૂની હોય, મુખ્ય ઓફિસ હોય, એવી બધી જગ્યાએ અમુક મકાનો હોય લોકોના પોતાના. મોટાભાગની બ્રાન્ચ તો બધી ભાડાના મકાનની જ હોય. અન્ય મિલકતો. અન્ય મિલકતમાં બાકીની બધી મિલકત આવી જાય, કંઈ પણ જે આપણે મળવાનું બાકી હોય તે, જે આની અંદર અન્ય જવાબદારીમાં આવે એ જ રીતે આપણે અન્ય મિલકતમાં પણ આવે. આની અંદર પણ ચડે, આપણે પેલું ચૂકવવાનું ચડેલ વ્યાજ હોય, એની અંદર મળવાનું ચડેલ વ્યાજ હોય. બરાબર છે. પછી હવે આ બંનેનો, આનો સરવાળો અને આનો સરવાળો સરખો આવવો જોઈએ, આપણને ખબર જ છે, હે ને? ત્યાર પછી આપણે સંભવિત દેવું આપણે લખીએ. સંભવિત દેવું એટલે શું? અચ્છા, તમે એમ કહો છો કે જે દેવું થયું નથી પણ થવાની શંકા છે, તો જોગવાઈની વ્યાખ્યા શું? જોગવાઈ શેના માટે કરવામાં આવે? જોગવાઈ અને સંભવિત દેવામાં શું તફાવત છે? નક્કી જ છે, થવાનું જ છે. એટલે બંને દેવા એવા છે કે જે થયા નથી પણ થઈ શકે, પણ એમાં જોગવાઈ થવાની સંભાવના ઘણી વધારે છે, જ્યારે સંભવિત દેવું એની સંભાવના થવાની ઘણી ઓછી છે, હા ને?
આની સંભાવના 50% કે એનાથી ઓછી હોય, જ્યારે આની જોગવાઈની સંભાવના 90%થી વધુ હોય, બરાબર ને? અને એમ તો 100% જેવું જ ગણી શકાય, પણ આંકડો ઉપર નીચે આવે એટલા માટે મેં 90% લખું છું. કરવેરાની જોગવાઈ આપણે કરેલી હોય એ પ્રમાણે કરવેરા ના ચૂકવવાના થાય, થોડો આંકડો ઉપર નીચે આવી શકે એટલે મેં 90% લખું છું, બરાબર. બાકી 100% થવાની તો છે જ ને. ત્યાર પછી વસૂલાત માટેની હુંડીઓ, આ શું છે એ પણ આપણે ઓફ બેલેન્સ શીટ આઈટમ છે. આ બંને ઓફ બેલેન્સ શીટ આઈટમ જ કહેવાય, બરાબર. ઓફ બેલેન્સ શીટ આઈટમ એટલે શું? કે જે બેલેન્સ શીટમાં આવતી, પાકશ્રમમાં આવતી નથી, એનું કોઈ શિડ્યુલ નથી, હે ને? અને વસૂલાત માટેની હુંડીઓ મેં ગઈકાલે સમજાવેલું. વસૂલાત માટેની હુંડીઓ આપણા માટે મિલકત પણ ગણાય અને દેવું પણ ગણાય, જેના પર આપણને કમિશન મળે. ખાલી વસૂલાત કરવા માટેની હુંડીઓ ગઈકાલે સમજાવેલું ને, યાદ છે? ઓકે, તો આ રીતે તમારે એક પહેલું પત્રક આ બનાવવાનું, બરાબર. ચાલુ વર્ષનું પણ અને પાછલા વર્ષનું પણ બંને બનાવવાનું જ, પણ પાછલા વર્ષની માહિતી આપેલી ના હોય તો ખાલી રાખવાનું, બરાબર. એની અંદર ડેશ નહીં કરવાનું. ડેશ કરો તો એને શું સમજવામાં આવે? ઝીરો સમજવામાં આવે. આપણને પાછલા વર્ષની માહિતી ખબર ના હોય તો એનો અર્થ એ નથી કે પાછલા વર્ષે કોઈ માહિતી છે જ નહીં. અને તમે ડેશ કરી દો બધામાં તો એનો અર્થ એમ થયો કે તમારી કંપની હજુ પહેલું વર્ષ જ ચાલુ થયું છે અને પહેલું વર્ષ જ, પહેલા વર્ષે જ તમારો ધંધો શરૂ થાય છે, હે ને? એટલે આપણે ડેશ કરવાનો નથી, હે ને? અને આની અંદર આ કંપનીના પત્રક, એ લોકો ફોર્મ આપેલું છે તો ફોર્મની અંદર તો આપણે બંને કોલમ બનાવવી જ પડે, જેવું ફોર્મ એ લોકોએ તૈયાર આપેલું હોય એ પ્રમાણે, બરાબર. બોલો, ક્લિયર આટલું? આ શું છે? ફોર્મ બી. ફોર્મ બીમાં ઉપર તો આપણે બધું લખવાનું, મથળ હોય તો ખબર જ છે તમને. આની અંદર 4 ભાગ પડે છે, બોલો. આની અંદર આપણે 4 ભાગ પાડીશું. સૌથી પહેલા આવકો, આવકોમાં કમાયેલ વ્યાજ અને અન્ય આવકો. તો પહેલી વાત તો કમાયેલ વ્યાજમાં શું શું આવી શકે? કમાયેલ વ્યાજમાં શું શું આવી શકે? કોઈ કહેશે? એક મિનિટ. હા, આપણે જે લોન આપેલી હોય તેનું વ્યાજ, વટાવેલી હુંડીનું વ્યાજ, પછી જે પણ કઈ અલગ નાની મોટી બેંક ઓવરડ્રાફ્ટ હોય, હે, કેશ ક્રેડિટ હોય, બધું જ વ્યાજ કમાયેલ છે તે 13 નંબરમાં આવશે, યાદ રાખજો, 13 નંબર, બરાબર. ચલો, અન્ય આવકો, અન્ય આવકોમાં શું આવશે? અન્ય આવકોમાં શું આવે? સોરી, ચાર્જ કમિશન, વેરી ગુડ, ચાર્જ કમિશન, બરાબર છે. એ ઉપરાંત બીજું કંઈ અન્ય આવકમાં આવે? માનો કે બેંકે પોતાનું એક જૂનું મકાન હતું એ વેચી કાઢ્યું, 10 લાખનું મકાન હતું, 10 લાખ 12 હજારમાં વેચી કાઢ્યું, તો 12 હજારનો નફો થયો ને, એ ક્યાં આવે? અન્ય આવકમાં આવે, બરાબર છે. આ બહુ અગત્યનો ટોપિક છે, હવે ધ્યાન આપજો. 10 લાખનું મકાન હતો, 9 લાખ 80 હજારમાં વેચી કાઢ્યું, શું થયું? તો ક્યાં આવશે? આવી ખોટ માટે એ લોકોએ કોઈ અલગ ટાઇટલ નથી બનાવ્યું. શું નથી બનાવ્યું? કોઈ અલગ ટાઇટલ બનાવ્યું નથી. તો આપણે અન્ય આવકમાં જ લખવું પડશે, પણ માઇનસ કરીને. શું કરવું પડશે? હે ને? એટલે મિલકતો વેચાણ કરવાથી કે રોકાણ વેચવાથી જે નફો થાય
તો પણ અન્ય આવક 14 નંબરમાં લખવાનું અને ખોટ જાય તો રોકાણ કે મિલકતો વેચવાથી થતી ખોટ જે છે એ પણ 14 નંબર એટલે કે અન્ય આવકમાં જ લખવાનું પરંતુ માઇનસ કરીને લખવાનું બરાબર છે એટલે જ્યારે એનું આપણે નોટ બનાવશું પરિશિષ્ટ એની અંદર કૌંસમાં બતાવશું અને પછી ટોટલ કરતી વખતે એને માઇનસ કરશું બરાબર છે ચલો ત્યાર પછી ખર્ચેલ વ્યાજ એટલે શું ખર્ચેલ વ્યાજ હેલો ખર્ચેલ વ્યાજમાં શું આવે બધું જ વ્યાજ ને બધું જ આપણે જે ચૂકવવું પડે આપણે લીધેલી લોન પર આપણે જે વ્યાજ ચૂકવીએ આપણે જે ડિપોઝિટ પર વ્યાજ ચૂકવીએ હે ને પબ્લિકે જે આપણે પર ફિક્સ ડિપોઝિટ ને બધી કરંટ એકાઉન્ટ પર વ્યાજ નહીં હોય પણ કદાચ દાખલામાં જૂનો દાખલો મૂકેલો હોય તો જૂના ટાઈમે કરંટ એકાઉન્ટ પર પણ વ્યાજ લેવામાં આવતું હતું અરે આ તો હા વ્યાજ ચૂકવવામાં આવતું હતું હે ને હવે કરંટ એકાઉન્ટ એટલે ચાલુ ખાતા પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી પણ જો તમને દાખલામાં આપેલું હોય હે ને કે કરંટ એકાઉન્ટ પર વ્યાજ ગણવું તો આપણે ગણી લેવાનું અરે સોરી આ ઉપર ખર્ચમાં બરાબર છે તો બચત ખાતા પર વ્યાજ બરાબર રિકરિંગ ખાતા પર વ્યાજ ફિક્સ ડિપોઝિટ મુદતી થાપણ પર વ્યાજ બધા જ પ્રકારના વ્યાજ આની અંદર આવશે ઓકે ત્યાર પછી સંચાલનના ખર્ચમાં શું શું આવી શકે ઓફિસ ખર્ચ પગાર સ્ટેશનરી એડવર્ટાઇઝ પછી બધું જ એમ મેન્ટેનન્સ બધું જ સંચાલનના એટલે બિઝનેસ કરવા માટેના જે બીજા ખર્ચા છે એને ઓપરેટિંગ એક્સપેન્સ એટલે કે સંચાલનના ખર્ચ કહીશું ત્યાર એ ત્યાં 16 નંબર સુધી આપણી પાસે પરિશિષ્ટ છે હે ને જોગવાઈ અને આકસ્મિકતાઓ માટે આપણી પાસે પરિશિષ્ટ નથી હે ને પણ આપણે એને નોટ નંબર આપીને એને કાં તો તમે એક જ વસ્તુ હોય તો કંઈ વાંધો નહીં હે ને પણ નહીં તો આપણે નોટ નંબર આપીને તેની અંદર અલગ અલગ લખીને સરવાળો કરીને જેમાં આપણે પરિશિષ્ટ બનાવીએ તે જ રીતે એક નોટ નંબર આપી દેવાનો અહીં નોંધ નંબર એમ કરીને લખી દેવાનો નોંધ નંબર 1 બરાબર છે ચાલો તો જોગવાઈ અને આકસ્મિકતાઓ જોગવાઈઓ અને આકસ્મિકતાઓ આકસ્મિક ખર્ચાઓ હોય તે બધા આવશે અને જોગવાઈ તો આપણને ખબર જ છે બરાબર જોગવાઈ કઈ કઈ આવશે એટલે જે જોગવાઈમાં આપણે લઈ જઈએ છીએ ને પાકા સર્વેમાં જોગવાઈમાં લઈ જઈશું ને પાકા સર્વેમાં જોગવાઈમાં લઈ જઈશું આપણે 5 નંબરમાં બરાબર એ બધી જોગવાઈઓ નફા નુકસાન ખાતામાંથી જ બાદ કરવાની ને એટલા માટે બધી જોગવાઈઓ અહીં લખશું કરવેરાની જોગવાઈઓ હોય બીજી કઈ કઈ જોગવાઈ હોઈ શકે ગાલખા દનામાં તો હોય પછી એ બધી જોગવાઈ આપણે અહીં લખશું ચલો ત્યાર પછી શું કરવાનું તો કે હવે આપણને નફો મળે ને અહીંયા જરા મિસ્ટેક થઈ ગઈ છે લખવા ટાઈપિંગ કરવામાં જરા મારી ભૂલ રહી ગયું છે મારાથી તો આ બંનેનો સરવાળો કુલ આવકો એમાંથી આપણે બંનેનો આ ત્રણનો સરવાળો કુલ ખર્ચ એ બાદ કરશું એટલે અહીંયા આપણને નફો મળશે વર્ષનો ચોખ્ખો નફો કે ખોટ બરાબર અહીંયા સુધીનું છે બરાબર છે અને બીજા પેજમાં એટલે બીજી લાઇનમાં લખવાનું આગળ લાવેલ નફો ખોટ એટલે અહીંયા લખશું આપણે જે ગયા વર્ષ સુધીનો જે પાકા સરવામાં ગયા વર્ષના પાકા સરવામાં જે નફો હોય એટલે કે જે તમને કાચા સરવામાં આપેલો હોય તે નફો કે ખોટ એ તમારે અહીંયા લખવાનો
અને આ બંને નફાનો સરવાળો અહીંયા આવશે, હે ને? એટલે ખરેખર તો અહીંયા જો એક મારે કોલમ બનાવવાની છે આ નફા માટે, અને પછી ફાળવણી નહીં આવે, અહીંયા જરા ભૂલ છે, ફાળવણી ચોથા નંબરમાં આપશું નામ, ફાળવણી નામ આપણે ચોથા નંબરમાં આપશું, બરાબર? તો એ નફો આપણને મળશે. હવે આ નફો આવે એની આપણે ફાળવણી કરવાની છે. આ જે નફો આવે એની આપણે ફાળવણી કરવાની છે. એક તો કાનૂની અનામત ખાતે ફેરબદલી કરવાની, જે આપણે કમ્પલસરી અનામત રાખવાની છે તે, હે ને? સ્ટેચ્યુટરી રિઝર્વ, કાનૂની અનામત. ઓકે, તો એ 25% કરવાના, અને 25% જૂના કોર્સ મુજબ લગભગ 24% જેવા હતા, હવે આની અંદર 25% છે. તો આ જે નફો, આ 25% કોના કરવાના, કઈ રકમના કરવાના, કયા નફાના? નફો આપણી પાસે કુલ નફો બી છે, ગયા વર્ષનો નફો બી છે. ચલો હું તમને કાંકડો બતાવું. ચલો આપણે બનાવીએ, માની લો કે આવકોમાં અહીંયા 500 કરોડની આવક થઈ, બીજી 100 કરોડની આવક થઈ, બરાબર છે? એટલે 600 કરોડ આપણી કુલ આવક થઈ, એમાંથી 200 કરોડ સમજી લો કે વ્યાજ આપણે ખર્ચ્યું, સંચાલનના ખર્ચા 50 કરોડ થયા, એટલે કુલ ખર્ચા આપણે થયા 250 કરોડ. એટલે આપણો નફો કેટલો થયો? અચ્છા, જોગવાઈ પણ કરવાની છે ને, જોગવાઈ આપણે કરી દીધી છે 50 કરોડ, એટલે કુલ ખર્ચા થયા 300 કરોડ. એટલે આપણો નફો કેટલો થયો? 600માંથી 300 કે તો 300 કરોડનો નફો થયો. આ 300 કરોડનો ચાલુ વર્ષનો નફો, પહેલાં આપણે અહીંયા લખશું 300 કરોડ ચાલુ વર્ષનો ચોખ્ખો નફો કે ખોટ, અને આગળ લાવેલ નફો કે ખોટ એટલે ગયા વર્ષનો હોય, અત્યાર સુધીનો હોય, સમજી લો કે 1000 કરોડ છે. એટલે આપણી પાસે કુલ નફો કેટલો થયો? 1300 કરોડ. આ 1300 કરોડના નફામાંથી હવે આપણે ફાળવણી કરવાની છે. તો સૌથી પહેલાં કાનૂની અનામત ખાતે ફેરબદલી આપણને હવાલો આપેલો હોય કે એને 25% કરવાના, પણ કોના? 1300ના, 1000ના કે 300ના? ત્રણસોના, વેરી ગુડ. કેમ કે એક આ 1000 કરોડનો જે નફો કે ખોટ ચાલુ આગળના વર્ષનો છે, એના પર તો આગળના વર્ષે જે જે વર્ષનો એની અંદર નફો હશે એ વર્ષે એમાંથી ફાળવણી થઈ ગઈ હશે અનામતની, બરાબર? એટલે આજે 25% કોના કરવાના? 300 કરોડના. ક્લિયર? કેટલા થશે? 75 કરોડ. એટલે 1300 કરોડની આપણે ફાળવણી કરીએ છીએ, હે ને? એ બધી ફાળવણી આપણે અહીં લખશું, એટલે ટોટલ પાછું અહીંયા 1300 કરોડ આવવું જોઈએ, હે ને? તો 1300 કરોડની આપણે ફાળવણી અહીંયા કરીએ છીએ, એમાં 75 કરોડ તો આવી ગયા. પછી હવે બેંકની મરજી છે કે એને સામાન્ય બીજા અનામત ખાતે લઈ જવું કે નહીં, હે? સામાન્ય અનામત ખાતે ફેરબદલી, બરાબર? તો બેંકની મરજી છે કે સામાન્ય અનામત ખાતે લઈ જવું કે નહીં, હે ને? તો હવે એને જેટલા પણ અનામત ખાતે લઈ જવાના હોય, સામાન્ય અનામત હોય, બીજી કોઈ અનામતમાં લઈ જવાનું હોય, તો એ લઈ જઈ શકે, બરાબર છે? જેવી જરૂરત પ્રમાણે અહીંયા રકમ લખશું આપણે. ત્યાર પછી સરકાર ખાતે સૂચિત ડિવિડન્ડ ખાતે, આ સરકાર ખાતે સૂચિત ડિવિડન્ડ ખાતે એવું કેમ લખેલું છે? સરકાર ખાતે કે સૂચિત ડિવિડન્ડ ખાતે એવું કેમ લખેલું છે? જે ડિવિડન્ડ આપણે ચૂકવશું એટલે એ તો આપણા નફામાંથી એટલો ઘટાડો જ થશે ને? હા, તો સરકાર ખાતે કેમ લખેલું છે સાથે સાથે? તો પહેલાં તો સૂચિત ડિવિડન્ડ હતું, આપણે સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું, સૂચિત ડિવિડન્ડ જે આપણે ચૂકવવાનું હોય તે, હે ને? હવે સૂચિત ડિવિડન્ડ જ્યારે આપણે ચૂકવતા હતા પહેલાંના ટાઈમમાં, ત્યારે શું હતું કે ટેક્સ જેને ડિવિડન્ડ મળે તે લોકોએ ટેક્સ ચૂકવવો પડતો હતો, એટલે કે એ લોકોના ખાતામાં TDS ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ કપાઈને એ લોકોના ખાતામાં રકમ આવતી હતી. પણ હવે જે આપણે ડિવિડન્ડ છે તે કેવું થઈ ગયું છે? ટેક્સ ફ્રી થઈ ગયું છે. ટેક્સ ફ્રી થઈ ગયું છે એટલે શું? સરકાર ટેક્સ નથી લેતી? હા, કરમુક્ત ડિવિડન્ડ, ટેક્સ ફ્રી ડિવિડન્ડ. તો શું સરકાર ટેક્સ નથી લેતી? સરકાર ટેક્સ તો લઈ જ છે, પણ કોની પાસે લઈ છે? કંપની પાસે. કંપનીએ ડિવિડન્ડ ચૂકવવાનું, ડિવિડન્ડ હોલ્ડર શેર હોલ્ડરોને ડિવિડન્ડ પર ટેક્સ નથી ચૂકવવાનો. દેખાય છે કે શેર હોલ્ડરોને નથી ચૂકવવાનો, પણ કંપનીએ ચૂકવવો પડે છે. એનો અર્થ એમ નથી કે કંપનીનું નુકસાન થઈ ગયું, કંપની એટલું ડિવિડન્ડનું પ્રમાણ ઓછું કરી દે જેટલો સરકારને ટેક્સ ચૂકવવાનો હોય એટલું. બધું અંતે તો સરખું જ થાય છે. ચલો
તો સરકારને આપણે ટેક્સ ડિવિડન્ડની સાથે સાથે ટેક્સ ચૂકવવો પડે છે. તો જે ડિવિડન્ડ ચૂકવીએ તો આપણે લખશું, પણ એ ડિવિડન્ડની સાથે કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ ચૂકવીએ આપણે, હે ને? તમે પહેલાંમાં પણ નામ સાંભળેલું જ હશે કંપનીના વાર્ષિક હિસાબમાં કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ, સીડીટી, અથવા એનું બીજું નામ શું છે, એનું બીજું નામ શું છે, કોઈને યાદ છે? ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ, કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ અથવા તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ, હે ને? એના બે નામ છે. એટલે જે નામ હોય તે એ આપણે સરકારને આપણે આપવાના છે, એટલે સરકાર ખાતે લખેલું છે. અને પછી સૂચિત ડિવિડન્ડ જે આપણે શેર હોલ્ડરને આપવાનું છે તે આપણે તેની આપણે ફાળવણી કરવાની. અને બાકી જે બચી જાય આ 1300 કરોડમાંથી 75 કરોડ અહીંયા આપ્યા ડિવિડન્ડ અને સરકાર ખાતે આપ્યા, બાકી બચી જે બચી જાય તે આપણા પાકાશ્રયમાં જશે. પાકાશ્રયમાં ક્યાં જશે? અનામત અને વધારામાં. ક્લિયર? બોલો, યસ ઓર નો? હેલો.